નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે વાત કરવી છે ડુંગળીના પાકમાં જે બાફિયાનો રોગ આવે છે એના સચોટ નિયંત્રણ વિશે. તો વિડીયોની શરૂઆતમાં ખેડૂત મિત્રોનો પૂરેપૂરો પરિચય લઈએ અને ત્યારબાદ આગળ વધશું. આપનો પૂરેપૂરો પરિચય આપો. મારું નામ જયેશ પરસોત્તમભાઈ સાટોડિયા, ગામ શિવરાજગઢ, તાલુકો ગોંડલ, બરાબર, જિલ્લો રાજકોટ. જયેશભાઈ, આપણે કેટલા વર્ષોથી ડુંગળીનું વાવેતર કરેલું? 7-8 વર્ષ થયા. અને અત્યારે આ કેટલા વીઘામાં તમારે ડુંગળીનું વાવેતર છે? 5 વીઘા. 5 વીઘામાં. આ 5 વીઘાની ડુંગળી છે. આ ડુંગળીની અત્યારે ઉંમર શું, કેવડી થઈ? 40 દિવસ થયા. 40 દિવસની છે. કાંજી વાવી હતી? કાંજી, બરાબર છે. અને અત્યારે શું તમને આ ડુંગળીમાં તકલીફ દેખાય છે? આમાં અત્યારે બાફિયો આવી ગયો છે. જે મૂળ ખાઈ છે પતી જાય છે, નીચેથી આવું મૂળિયા નથી વધતા. બરાબર, આ બાફિયાનો પ્રશ્ન તમને. બાફિયા વિશે શરૂઆતથી વાત કરીએ, પહેલાં તો બાફિયાનું નુકસાન કેવું હોય એ એક ખાસ જોવાની વસ્તુ છે. જે અત્યારે આપણે ડુંગળીનો ગાંઠિયો ઉપાડ્યો તો આને તમે નજીકથી જો જુઓ તો અહીંયા આખી જે પેલી ઉપરની ચામડી છે એ કરચલી મારી ગયેલી લાગે. અહીંથી તમે આને દબાવો તો એની ગાંઠ આખી પોચી પડી ગયેલી લાગે. અને અહીંથી જે સડો બેઠો છે, કદાચ તમને વિડીયોમાં ફોકસ થાય તો અહીંથી જે આ સડો ચાલુ થયો છે, આ સડો લાગવા માંડે એને ખેડૂત મિત્રો બાફિયાના રોગથી ઓળખે છે. આ બાફિયો થવાનું કારણ શું? કે જમીનમાં રહેલી ફ્યુઝેરિયમ અને ફાઇટોપ્થોરા નામની જે ફૂગો છે, આ જમીનજન્ય ફૂગો આપણા ડુંગળીના ગાંઠિયા ઉપર એટેક કરે, એટલે આપણા ડુંગળીનો ગાંઠિયો સડે અને પોચો પડે, એમાંથી ખરાબ વાસ આવે અને એને આપણે બાફિયા તરીકે ઓળખીએ. એની ટ્રીટમેન્ટ શું? ટ્રીટમેન્ટની વાત કરીએ તો ટ્રીટમેન્ટ 2 પ્રકારની હોય. એક પ્રી ટ્રીટમેન્ટ, એટલે કે રોગ આવે એની પહેલાંની ટ્રીટમેન્ટ. આપણા ખેતરમાં રોગ આવવા જ નથી દેવો તો એની શું ટ્રીટમેન્ટ કરાય? એની ટ્રીટમેન્ટ તરીકે તમારે ખાસ કરીને તમારા પાકના, એટલે કે ડુંગળીના મૂળનો મહત્તમ વિકાસ થાય અને ગાંઠિયો મજબૂત થાય એવી દવાઓ વાપરવાની છે, એવી ટ્રીટમેન્ટો લેવાની છે. એવી ટ્રીટમેન્ટો કઈ કઈ હોય? આ ડુંગળીના મૂળના મહત્તમ વિકાસ માટે સારી કંપનીના, ખાસ કરીને માઇકોરાઇઝા, એટલે કે ઝાયટોનિક એમ અથવા તો જીવનજ્યોત અથવા તો નેનોબીના જે વામ આવે છે, આ કોઈ પણ સારી કંપનીના જે માઇકોરાઇઝા છે એ ડુંગળીના પાકમાં મૂળના વિકાસનું ખૂબ સારું કામ કરે. ડુંગળીના મૂળનો વિકાસ કર્યો, સાથે સાથે જ એમાં હ્યુમિકની ટ્રીટમેન્ટ ખાસ આપવાની છે. હ્યુમિક, માઇકોરાઇઝા અને સાથે સાથે જ લાયોફિલાઇઝેશન ટેકનોલોજીથી જે બનાવેલા સ્ટાર પ્રોટેક્ટ અથવા તો 7-સ્ટાર, આ બંનેમાંથી કોઈ પણ જે સારા બેક્ટેરિયા છે કે જેની અંદર 1 થી વધારે સૂક્ષ્મજીવાણુઓનો સમૂહ છે અને આ સારા સૂક્ષ્મજીવાણુઓ આપણા ખેતરમાં જે ખરાબ ફૂગ છે એને આવતી અટકાવે, આ 3 ટ્રીટમેન્ટ જો પહેલેથી જ પાકમાં કરી દેવામાં આવે તો આ બાફિયાનો રોગ આપણા ડુંગળીના પાકને અડે નહીં. ખૂબ સારો મૂળનો વિકાસ થાય, ખૂબ ગાંઠિયો તંદુરસ્ત થાય, ગાંઠિયો મજબૂત થાય, એટલે આ રોગ આપણા પાકમાં ન આવે. જેને જેને આ રોગ આવી ગયો છે, આ રોગ જેને દેખાય છે, આપણે અહીંયા આ ડુંગળીના ફીલ્ડમાં કેમેરો ફેરવીએ તો લગભગ 50% ઉપરનું અહીંયા નુકસાન છે. જે આ ઉપરનું ડાંડલ ઢળી પડ્યું છે, પીળું પડ્યું છે, જમીન દોસ્ત થઈ ગયું છે. આ ગમે તે ડુંગળીનો છોડ ઉપાડો, આની અંદર બાફિયો છે. આવી સ્થિતિએ આવી ગયા છીએ અને વધારે પડતું નુકસાન છે તો ખાસ કરીને ફૂગનાશકોનો છંટકાવ અથવા તો પિયત, આ બંનેમાંથી કોઈ પણ પદ્ધતિ અપનાવી શકાય. ખાસ કરીને રિડોમિલ ગોલ્ડ, એટલે કે મેટાલેક્ઝિલ મેન્કોજેબ નામની જે ફૂગનાશક છે, ઘણી બધી કંપનીઓમાં અલગ અલગ નામથી મળતી હોય, આ 40-50 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે અથવા તો 400 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે જો પિયત માપવામાં આવે તો જ્યાં સ્થિતિમાં પહોંચ્યું છે, એટલે કે એને એ સ્થિતિમાં અટકાવવાનું કામ કરે છે. આ આપી દીધા પછી પણ ખાસ 7 દિવસ પછી ઝાયટોનિક કે માઇકોરાઇઝા અથવા તો કોઈ પણ સારી કંપનીના માઇકોરાઇઝા અને સ્ટાર પ્રોટેક્ટ બેક્ટેરિયા, આનો તો ઉપયોગ કરવાનો જ છે. પાછળથી પણ આનો ઉપયોગ કરીએ તો સારામાં સારી ટ્રીટમેન્ટ તરીકે વધુ નુકસાન થવા દેતું નથી. આપણે આપણા પાકમાં કોઈ પણ રોગ જીવાતનો પ્રશ્ન હોય, પાક ઉત્પાદનનો પ્રશ્ન હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 9104135311 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.